खोटा समाचार। गुजरात में चार जिल्ला में मावठू थयुं। छोटाउदेपुर, भरूच, दाहोद और तापी में कमोसमी वरसाद वरस्यो। भारे पवन साथ कमोसमी वरसाद वरस्यो। छोटाउदेपुर नसवाड़ी में सुसवाटा भेर पवन साथ वरसाद पड़ो। तापी सोनगढ़, उच्छल, निजर में मावठू थयुं। कमोसमी वरसाद थी खेडूत चिंतित है। हजू पण चार दिवस सुधी मावठानी आगाही छे। 19 मार्च सुधी हवामान विभागे आगाही करी छे कमोसमी वरसाद थवानी। असर देखाई रही छे गुजरातना अलग अलग जिल्लाओनी अंदर। मध्य गुजरात, दक्षिण गुजरात में चार जिल्लामां मावठू पड्युं। छोटाउदेपुर, भरूच, दाहोद अने तापी में कमोसमी वरसाद थयो। सुसवाटाभेर भवननी साथे चोमासामां पड़े ए रीते वरसाद वरस्यो छे। जो कि आ वरसाद नुकसानकारक साबित थई शके छे। તો કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે અને હજુ ચાર દિવસ સુધી આ માવઠું પડશે, જેથી ખેડૂતોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જો ખેડૂતનો પાક પાકી ગયો હોય તો ઉતારી લે, ખેડૂતોનો પાક ખુલ્લામાં રાખવામાં ન આવે। એટલું જ નહીં, એપીએમસીની અંદર, માર્કેટયાર્ડની અંદર ખુલ્લામાં પાક પડ્યો હોય તો એને પણ શેડની નીચે રાખવામાં આવે અથવા કમોસમી વરસાદથી પલળે નહીં એ રીતે મૂકવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે। પણ ખેડૂતો માટે આ માવઠું ખૂબ જ મુશ્કેલ રૂપ સાબિત થઈ શકે છે, કારણ કે જાન્યુઆરી મહિનાના અંતથી જ કમોસમી વરસાદ તબક્કાવાર રીતે પડી રહ્યો છે। જૂનો જે વરસાદ પડ્યો એમાં હજુ સર્વેની કામગીરી થઈ નથી, એવામાં ફરી એક વખત વરસાદ પડવાના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતોના પાકનો શોથ બોલી ગયો છે અને બીજી તરફ એમને માર્કેટમાં પણ ભેજવાળો પાક લઈને જતા પૂરતા ભાવ મળતા નથી।